नमस्कार मित्रों मित्रों, स्टीरियो केमिस्ट्रीना गया लेक्चर में आपणे प्रकाश क्रियाशील समघटकों विषे चर्चा करी हती। मित्रों, अत्यार सुधीना जे तमाम लेक्चर्स नी अंदर जे त्रण अवकाशीय समघटकों छे ए पैकीनू प्रथम प्रकाशीय समघटकों आपणे विगतवार पूर्ण कर्युं छे। मित्रों, हवे आपणे बीजू जे अवकाशीय समघटक छे जेने भौमितिक समघटक अथवा तो ज्योमेट्रिकल आइसोमर्स कहेवामां आवे छे। मित्रों, आपणे जाणीए छीए कि स्टीरियो आइसोमर्सना एटले कि अवकाशीय समघटकोना मुख्यत्वे बे प्रकार छे। एक कन्फॉर्मेशनल आइसोमर्स जेने संरूपो कहेवामां आवे छे, सी सी अथवा तो सिंगल बंध ऊपर थता भ્રમણને કારણે જે જુદા જુદા સ્વરૂપો પ્રાપ્ત થાય છે એને કન્ફર્મર કહેવામાં આવે છે। મિત્રો, આ ઉપરાંત બીજો જે સ્ટીરિયો આઇસોમર્સ છે એ કન્ફિગ્યુરેશનલ એટલે કે વિન્યાસ સમઘટકો। વિન્યાસ સમઘટકોના પણ મુખ્યત્વે બે પ્રકાર પડે છે, ઇનેન્સિયોમર્સ એટલે કે પ્રતિબિંબકારી સમઘટકો અને ડાયસ્ટીરિયોમર્સ એટલે કે દ્વિવિન્યાસકારી સમઘટકો। મિત્રો, આપણે ઓપ્ટિકલ આઇસોમર્સનો જે અભ્યાસ કર્યો એમાં આપણે જણાવેલ હતું કે આપણે ઓપ્ટિકલ આઇસોમર્સ જે છે એ મુખ્યત્વે બે પ્રકારના છે, ઇનેન્સિયોમર્સ અને ડાયસ્ટીરિયોમર્સ। મિત્રો, હવે પછી આપણે જ્યોમેટ્રિકલ આઇસોમર્સનો અભ્યાસ કરવાના છીએ, ભૌમિતિક સમઘટકો। મિત્રો, ભૌમિતિક સમઘટકો ક્યારેય ઇનેન્સિયોમર્સ હોતા નથી, એ હંમેશા ડાયસ્ટીરિયોમર્સ હોય છે। એટલે આનો અર્થ એવો થયો કે ઇનેન્સિયોમર્સ માત્ર ઓપ્ટિકલ આઇસોમર્સ હોય છે, જ્યારે ડાયસ્ટીરિયોમર્સ જે છે એ જ્યોમેટ્રિકલ અને ઓપ્ટિકલ બંને પ્રકારના આઇસોમર્સ ડાયસ્ટીરિયોમર્સ હોઈ શકે છે। તો આજે આપણે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ જે છે એના વિશે વાત મિત્રો આજે આપણે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ વિશે અભ્યાસ કરીશું। મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય ત્યારે એમના વચ્ચે મુક્ત ભ્રમણ શક્ય બને છે, એટલે કે કાર્બન કાર્બન સિંગલ બંધ હોય તો બંધનું ઇઝીલી રોટેશન થઈ શકે છે અને પરિણામે એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં તરત જ રૂપાંતર થાય છે અને આ સમૂહો વારાફરતી આ બધા સમૂહોની નજીક અથવા તો દૂર જાય છે અને પરિણામે આઇસોમેરિઝમની ઘટના જોવા મળતી નથી। પણ મિત્રો, જ્યારે દ્વિબંધ આવે છે ત્યારે આ પ્રકારે સીસ અને ટ્રાન્સ એમ સમઘટકતા ઉત્પન્ન થાય છે, જેને ભૌમિતિક સમઘટકો કહેવામાં આવે છે। મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ધારો કે 2-બ્યુટીન હોય તો આ બે CH3 સમૂહ છે અને આ બંને H છે। તો મિત્રો, CH3 સમૂહ અહીંયા દ્વિબંધની સામસામેની બાજુએ છે, ઓપોઝિટ સાઇડ છે, તો એવા સમઘટકને આપણે ટ્રાન્સ કહીએ છીએ। મિત્રો, જ્યારે બંને CH3 સમૂહ જો દ્વિબંધ જે છે એની એક જ તરફ હોય તો એને સીસ સમઘટક કહેવાય છે। તો મિત્રો, આ બંને સમઘટકો જે છે એ ભૌમિતિક સમઘટકો તરીકે ઓળખાય છે। આ બંને સમઘટકો જે છે એ એકબીજાના મિરર ઇમેજ પણ નથી અને અધ્યારોપિત પણ કરી શકાતા નથી, એટલે આ બંને એ ડાયસ્ટીરિયોમર્સ છે। મેં અગાઉ જ વાત કરી કે બધા જ ભૌમિતિક સમઘટકો હંમેશા ડાયસ્ટીરિયોમર્સ હોય છે। મિત્રો, આનો અર્થ એવો થયો કે 2-બ્યુટીનની અંદર સીસ 2-બ્યુટીન અને ટ્રાન્સ 2-બ્યુટીન એમ બે ભૌમિતિક સમઘટકો શક્ય છે। મિત્રો, દ્વિબંધ સિવાય રિંગ આવે, સંયોજન સાયક્લિક હોય ત્યારે પણ આવી ભૌમિતિક સમઘટકતા જન્મે છે। દાખલા તરીકે અહીંયા આપણે સીસ અને આ સીસ 2-બ્યુટીન છે અને આ ટ્રાન્સ 2-બ્યુટીન એ દ્વિબંધને કારણે ઉદ્ભવતી ભૌમિતિક સમઘટકતા છે। પણ મિત્રો, જો રિંગ હોય, ધારો કે અહીંયા સાયક્લોહેક્સેન છે,
અને એની 1-2 પોઝિશન ઉપર CH3 સમૂહ છે, એટલે 1-2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો કે જે સાયક્લોહેક્સેનની રિંગ જે છે ચક્ર, એની ઉપરની તરફ અહીંયા CH3 છે અને અહીંયા નીચેની તરફ છે, એટલે કે ઓપોઝિટ સાઈડ છે, એટલે આને ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે છે. પણ જો 1-2 પોઝિશનમાં બંને મિથાઇલ સમૂહો નીચેની તરફ હોય અથવા તો બંને ઉપરની તરફ હોય, એક જ સાઈડ હોય, તો એને સી સમઘટક કહેવામાં આવે છે. તો મિત્રો, આમ સાયક્લિક કમ્પાઉન્ડ ચક્રીય સંયોજનોમાં પણ આવી સીસ અને ટ્રાન્સ સમઘટકતા, એટલે કે ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. તો પ્રશ્ન એ થાય કે આ ભૌમિતિક સમઘટકતા કેમ ઉદ્ભવે છે? તો મિત્રો, આપણે જો દ્વિબંધયુક્ત સંયોજનની, કાર્બન કાર્બનની વાત કરીએ, તો સૌથી પહેલાં કાર્બન કાર્બન દ્વિબંધ હોય એવા સંયોજનોમાં આ ભૌમિતિક આઇસોમેરિઝમ સમઘટકતા કેવી રીતે જોવા મળે છે અથવા તો કેવી રીતે ઉત્પન્ન થાય છે? મિત્રો, અહીંયા તમે 2-બ્યુટીન સીસ લીધેલું છે. હવે આપણે જાણીએ છીએ કે કાર્બન કાર્બન વચ્ચે અહીંયા દ્વિબંધ છે. મિત્રો, અહીંયા આ બંને કાર્બન એ કેવા છે? sp2 સંકૃત કાર્બન છે. આપણે જાણીએ છીએ કે sp2 સંકૃતમાં આ કાર્બન કાર્બન વચ્ચેનો બંધ જે છે એમાં એક sp2 સંકૃત કક્ષક વપરાય છે, હાઇડ્રોજન સાથેના બંધમાં એક sp2 સંકૃત વપરાય છે, અને CH3 સમૂહ સાથેના જોડાણમાં સિગ્મા બંધમાં એક sp2 સંકૃત કક્ષક. આ ત્રણેય ત્રણ એકબીજાને 120ના ખૂણે હોય છે, એટલે ત્રિકોણીય હોય છે, અને એને ઉપર અને નીચે વપરાયા સિવાયની pz કક્ષક હોય છે. મિત્રો, એવી જ રીતે અહીં પણ હોય છે, અને પરિણામે ઉપર અને નીચેની તરફ આવો પાઈ બંધ નિર્માણ પામે છે. મિત્રો, આપણે જાણીએ છીએ સિગ્મા બંધ એ બંધ ધરી ઉપર બનતો બંધ છે, જ્યારે પાઈ બંધ એ બંધ ધરીથી દૂર ઉપર અને નીચે તરફ બનતો બંધ છે. મિત્રો, હવે આવા સમઘટક સીસ કે જેમાં બંને CH3 સમૂહ દ્વિબંધની નીચેની તરફ આવેલા, અથવા તો અહીંયા આપણે વાત કરીએ તો આપણા તરફ આવે છે. હવે જો મારે આમાં રોટેશન આપવાનું થાય તો CH3 સમૂહ H ની જગ્યાએ જાય અને HCH3 જગ્યા આવે, તો આ આપણને ટ્રાન્સ સમઘટક મળે. તો સીસમાંથી ટ્રાન્સ સમઘટક મેળવવા માટે મારે CH3 સમૂહને રોટેશન કરીને પેલી બાજુ લઈ જવું પડે. જો મિત્રો, હું આને રોટેશન આપવા જઉં, જો આ પાઈ બંધ ના હોત તો સિંગલ બંધ ઉપર, સિગ્મા બંધ ઉપર બહુ જ ઇઝીલી રોટેશન આપી શકત, પણ પાઈ બંધને કારણે એ મુક્ત ભ્રમણ શક્ય બનતું નથી. આનો અર્થ એવો થયો કે પાઈ બંધ જે છે આ ભ્રમણને રિસ્ટ્રિક્ટ કરે છે, રોકે છે. અને જો હું આ સીસમાંથી ટ્રાન્સમાં રોટેશન કરીને જો આ સ્વરૂપ મેળવવા માંગુ, તો મારે બંધ તોડવા પડે છે પાઈ બંધ, એટલે પાઈ બંધ તૂટી જાય છે, અને આ માટે 264 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી શક્તિની જરૂર પડે છે. તો આમ કહી શકાય કે સીસમાંથી ટ્રાન્સ સમઘટક મેળવવો હોય તો મારે બંધ તોડવો પડે છે. તો આ ઇઝીલી એકબીજામાં કન્વર્ઝન થઈ શકતું નથી. આનો અર્થ એમ થયો કે અહીંયા પાઈ બંધને કારણે જે ભ્રમણ જે છે એ અવરોધાય છે, એટલે કે રિસ્ટ્રિક્ટેડ રોટેશન છે. મિત્રો, તો આનો અર્થ એવો થયો કે દ્વિબંધ જે છે એ પૈકીનો જે પાઈ બંધ છે એ ભ્રમણને રોકે છે. એટલે આમ 2-બ્યુટીન જે છે સીસમાંથી ટ્રાન્સમાં જો રૂપાંતર કરવું હોય તો બહુ જ ઊંચી શક્તિની જરૂર પડે છે, અને પરિણામે આ બંને સમઘટકો એકબીજામાં રૂપાંતરિત થઈ શકતા નથી, એટલે આ બંને સમઘટકો જુદા જુદા છે. તો આ બંને સીસ 2-બ્યુટીન અને ટ્રાન્સ 2-બ્યુટીન જે છે એ બંનેને શું કહેવામાં આવે છે? ભૂમિતીય સમઘટકો. મિત્રો, અહીં તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા બે સમૂહો સમાન એક જ પરમાણુ પર નથી, એટલે કે આ કાર્બન જે sp2 સંકૃત કાર્બન છે એની સાથે ગ્રીન અને વ્હાઇટ બે જોડાયેલા છે, એવી રીતે અહીં પણ બે જુદા છે. પરિણામે આ એની સીસ પોઝિશન થાય છે અને અહીંયા ટ્રાન્સ, એટલે અહીંયા જ્યોમેટ્રિકલ આઇસોમર શક્ય છે. મિત્રો, અહીં તમે જોઈ શકો છો
कि आ पहला कार्बन पर बने ग्रीन है और बीजा कार्बन पर बने व्हाइट है। तो मित्रों संयोजन कि जेमा द्विबंध युक्त कार्बन एटले के एसपी टू संकृत कार्बन साथ जोड़ायेला बने समूहों समान होय तो एमा जोमेट्रिकल आइसोमल एटले भूमितीय समघटकता उद्भवती नथी। एटले खास ध्यान राखवानो बीजो आपणो मुद्दो एक तो रोटेशन रिस्ट्रिक्ट थयेलू होवू जोईए अने बीजो मुद्दो जे छे के एसपी टू संकृत कार्बन साथ जोड़ायेला बने समूहों सरखा ना होवा जोईए एटले के जुदा जुदा होवा जोईए बने माटे। मित्रों जो त्रणे समूह आ रीतना आनी साथे रेड अने ग्रीन छे आनी साथे वायोलेट अने व्हाइट छे तो चारे चार समूहों जुदा छे तो आवा संयोजन में पण भौमितिक समघटको बनी शके छे। तो मित्रों शरत ए छे कि एक एसपी टू संकृत कार्बन साथे जोड़ायेला बन्ने समूहों समान ना होवा जोईए मीन्स बन्ने जुदा होवा जोईए। तो मित्रों आनो अर्थ एवो थयो कि कोई पण संयोजन में भौमितिक समघटकता निर्माण थाय एना माटेनी जरूरियातो शू छे तो अहींया मैं मुख्यत्वे त्रण जे जरूरियातो जे छे ए दर्शावी छे। आ त्रणेयनो ख्याल आपणे राखवानो जोईए होय एमांथी त्रणे त्रण होवा जोईए जो आ त्रणेय होय तो ए संयोजन भौमितिक समघटकता धरावशे अथवा भौमितिक समघटको धरावशे। तो मित्रों અહીંયા તમે જોઈ શકો છો પહેલું સરસ શું છે તો રિસ્ટ્રિક્ટેડ રોટેશન એટલે પાઈ બંધને કારણે અથવા તો રિંગને કારણે કે બીજા કોઈ પણ કારણસર જો રોટેશન રિસ્ટ્રિક્ટ થતું હોય અવરોધાતું હોય તો એવું સંયોજન જ્યોમેટ્રિક આઇસોમર આપે એટલે જ્યોમેટ્રિક આઇસોમરમાં કોઈ દિવસ રોટેશન થતું નથી હંમેશા અવરોધાયેલું હોય છે। બીજું જે છે કે એસપી ટુ સંકૃત કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહો અથવા તો ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘણી વખતે સમૂહની જગ્યાએ લોન પેર કક્ષક હોય છે એટલે ઇલેક્ટ્રોન ધરાવતી એટલે ગ્રુપ અથવા તો એવી કક્ષક ઇલેક્ટ્રોન ડેન્સિટી એ બંને દરેક કાર્બન સાથે જે એસપી ટુ સંકૃત કાર્બન સાથે જે છે એ કેવી હોવી જોઈએ ઇટ મસ્ટ બી ડિફરન્ટ એટલે જુદી જુદી હોવી જોઈએ। તો બીજી રિક્વાયરમેન્ટ એ છે કે એસપી ટુ સંકૃત કાર્બન બે જે હોય છે એ બંને સાથે જોડાયેલા સમૂહો ક્યારેય સમાન ના હોવા જોઈએ જુદા જ હોવા જોઈએ। અને ત્રીજી જરૂરિયાત અગત્યની એ છે કે જે પણ બહુ મહત્વનું છે કે એરિયલ ડિસ્ટન્સ બિટવીન ટુ ગ્રુપ્સ મસ્ટ બી ડિફરન્ટ એનો અર્થ એવો થયો કે જે બે સમૂહો સીસ અને ટ્રાન્સમાં આપણે જેને કારણે નામ આપીએ છીએ એ બંને વચ્ચેનું અંતર એ કેવું હોવું એ જુદું જુદું હોવું જોઈએ। એક જગ્યાએ એક સમઘટકમાં એક્સ હોય અને બીજામાં વાય હોય તો ક્યારે બંનેનું સમાન ના હોવું જોઈએ જો એ સમાન હોય તો એ જ્યોમેટ્રિકલ આઇસોમર્સ તરીકે કન્સિડર થાય નહીં। તો આમ રિસ્ટ્રિક્ટેડ રોટેશન બે ડિફરન્ટ ગ્રુપ એક કાર્બન સાથે અને ત્રીજું જે છે એ જે અવકાશીય અંતર જે છે એ જુદું હોવું જોઈએ। મિત્રો આપણે જાણીએ છીએ કે ભૌમિતિક સમઘટક એ અવકાશીય સમઘટક છે અને આપણે જાણીએ છીએ અવકાશીય સમઘટકમાં શું હોય છે ગ્રુપ એક એ જ હોય છે પણ અવકાશમાં એમની ગોઠવણ જુદી હોય છે એટલે અહીંયા ગોઠવણ જુદી હોવી જોઈએ ધેટ મીન્સ એમનું અંતર પણ જુદું હોવું જોઈએ। તો આપણે જે વાત કરી એ ભૂમિતિય સમઘટકોની રિક્વાયરમેન્ટ વિશે મિત્રો આપણે જાણીએ છીએ અત્યાર સુધી આપણે ભૂમિતિય સમઘટ ભૌમિતિક સમઘટકોને સીસ ટ્રાન્સથી હંમેશા નામાભિધાન કર્યું છે તો આપણે ક્રમશઃ આ બાબતને સમજવા પ્રયત્ન કરીએ। મિત્રો અહીંયા પહેલું જે ઉદાહરણ જે છે એમાં તમે જોઈ શકો છો કે બે એચ છે પહેલાં એસપી ટુ કાર્બન સાથે મિત્રો અહીંયા આ બંને એસપી ટુ કાર્બન છે આની સાથે બે સમૂહ જોડાયેલા છે બંને એચ છે આની સાથે એક સીએચ અને સીએલ તો અહીંયા જુદા છે પણ અહીંયા સરખા છે તો બે સમૂહ જો સમાન હોય કોઈ પણ એકમાં તો પછી એ સંયોજન છે ક્યારે જીમેટ્રિક આઇસોમર જીઆઈ એમાં શક્ય બનતો નથી એટલે આ સંયોજન એ ભૌમિતિક સમઘટકો આપતું નથી અથવા એમાં શક્ય નથી। મિત્રો આ સંયોજન પણ તમે જોઈ શકો છો તો પહેલાં એસપી ટુ સંકૃત કાર્બન સાથે બંને સીએ થ્રી સમૂહ જોડાયેલા છે જે સમાન છે
જ્યારે અહીં જુદા જુદા છે પણ સમાન હોવાને કારણે કોઈ પણ બેમાંથી ગમે તે એકના પણ સમાન હોય તો એવી વખતે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ જે છે એ પોસિબલ બનતા નથી. આનો અર્થ એમ થયો કે આ સંયોજન પણ ભૌમિતિક સમઘટકો આપતું નથી. મિત્રો હવે આ સંયોજનની વાત કરીએ, અહીં જુઓ કે એચ સી એલ સી એલ એચ, તો આ પહેલા કાર્બન સાથે એચ ને સી એલ તો બંને કેવા છે, જુદા. બીજા કાર્બન સાથે પણ એચ ને સી એલ બંને એકબીજાથી જુદા છે. તો મિત્રો એક શરતનું પાલન થાય છે કે બંને સમૂહો જુદા છે. બીજી શરત જે આપણી જે છે, જે પહેલી આપણે ગણી હતી કે અહીંયા કાર્બન કાર્બન દ્વિબંધ છે, એટલે કે પાઈ બંધ છે, અને પાઈ બંધને કારણે ફ્રી રોટેશન થતું નથી, એટલે આ એચ સી એલને કે સી એલને એચની જગ્યાએ જતો નથી, અને પરિણામે સીસનું ટ્રાન્સમાં રૂપાંતર થઈ શકતું નથી, અને પરિણામે અહીંયા રોટેશન રિસ્ટ્રિક્ટેડ છે. તો પાઈ બંધને કારણે રોટેશન રિસ્ટ્રિક્ટેડ છે, બંને સમૂહો એસપીટી સંકૃત કાર્બન સાથે જોડાયેલા એ જુદા જુદા છે, અને ત્રીજી જે આપણે રિક્વાયરમેન્ટ હતી કે આ બે સીએલ વચ્ચેનું અંતર અહીંયા કેટલું છે, એક્સ આ સીસમાં, જ્યારે ટ્રાન્સમાં બંને વચ્ચેનું અંતર કયું છે, વાય છે. તો હંમેશા ટ્રાન્સપોઝિશન જે છે એનું અંતર કેવું હોય છે, વધુ હોય છે. મિત્રો તો એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય, તો બંને વચ્ચેનું અવકાશીય અંતર જે છે એ સરખું નથી. તો આમ ત્રણેય શરતો, રોટેશન રિસ્ટ્રિક્ટ થાય છે, કાર્બન સાથે એસપી ટુ સંકૃત કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહો જુદા જુદા છે, અને ત્રીજું એમનું અવકાશી અંતર બંને સમૂહ વચ્ચેનું એ પણ જુદું જુદું છે. તો આ સંયોજન એ ભૌમિતિક સમઘટક આપી શકે, એટલે ભૌમિતિક સમઘટકતા ધરાવે. તો હવે આપણે થોડાક સંયોજનોનો અભ્યાસ કરીએ. તો આને આપણે એક જ બાજુ છે દ્વિબંધની, એટલે આપણે સીસ કહીશું, જ્યારે અહીંયા દ્વિબંધની જે રેખા છે એની સામસામેની બાજુ એ બંને સીએલ આવેલા છે. મિત્રો આપણે જાણીએ છીએ તો આ જે છે સી ડબલ એચ સી એચ ડબલ બોન્ડ સી એચ સી ડબલ એચ, તો મિત્રો આ સંયોજનોમાં અહીંયા બંને સી ડબલ એચ કેવા છે, ટ્રાન્સપોઝિશનમાં છે, એટલે કે દ્વિબંધની સામસામેની બાજુ, તેને ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે છે. જ્યારે દ્વિબંધની એક જ તરફ બંને હોય તો એવાને સીસ પોઝિશન કહેવાય છે. મિત્રો સીસ સમઘટકને મેલેઇક એસિડ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ટ્રાન્સ સમઘટકને ફ્યુમેરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ બંને પણ ભૌમિતિક સમઘટકો છે, જે પૈકીના એકને સીસ અને બીજાને ટ્રાન્સ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. મિત્રો અહીંયા સિનામિક એસિડના બે ભૌમિતિક સમઘટકો દર્શાવ્યા છે, જેમાં બે એચ સીસ પોઝિશનમાં છે, આ બે સમૂહો પણ સીસ પોઝિશનમાં છે, જ્યારે અહીંયા બંને એચ ટ્રાન્સ પોઝિશનમાં છે, આ બે સમૂહો પણ એકબીજાની ટ્રાન્સ, એટલે આને સીસ સમઘટક કહેવામાં આવે છે અને આને ટ્રાન્સ, એટલે આ સીસ સિનામિક એસિડ છે અને આ ટ્રાન્સ સિનામિક એસિડ છે. મિત્રો તો આનો અર્થ એવો થયો કે સીસ અને ટ્રાન્સ સમઘટકો, જ્યાં સુધી બે સમઘટકો જુદા આકાર પૈકી સમૂહ હોય ત્યારે આપણે સીસ ટ્રાન્સ બહુ સહેલાઈથી નામકરણ કરી શકીએ છીએ. મિત્રો હવે આ એક સંયોજન અહીંયા તમારી સ્ક્રીન પર દર્શાવેલું છે, તમે જોઈ શકો છો સી એલ આઈ એફ અને બી આર, ચારે ચાર સમૂહો જુદા છે. મિત્રો હવે આને સીસ કહીશું કે ટ્રાન્સ, તો સીસ અને ટ્રાન્સ નામકરણ આમાં થઈ શકે એવું નથી, કારણ કે બધા જ સમૂહો જુદા છે. તો મિત્રો જ્યારે હવે આ સંયોજનની વાત કરીએ તો એમાં ત્રણ શરતો છે એની ભૌમિતિક સમઘટકતાની, તો કે પાઈ બંધ હોવાથી રોટેશન રિસ્ટ્રિક્ટેડ છે, નંબર વન. નંબર ટુ, બંને કાર્બન સાથે, પહેલા કાર્બન સાથે આ બંને સમૂહો જુદા છે અને બીજા કાર્બન સાથે પણ બંને સમૂહો જુદા છે, એટલે બીજી શરતનું પણ પાલન થાય છે. અને ત્રીજી શરતો કે આ બંને વચ્ચેનું અંતર અને આ બંને વચ્ચેનું અંતર એ પણ કેવું છે, ડિફરન્ટ છે, અને પરિણામે આ સંયોજન એ ભૌમિતિક સમઘટકતા ધરાવી શકે. મિત્રો પણ અહીંયા આપણે નામકરણ આપવાનું છે, તો સીસ ટ્રાન્સ આપણે નામકરણ આને આપી શકતા નથી, એટલે એક નવા નામકરણ નોમેન્ક્લેચરની પદ્ધતિની આવશ્યકતા ઊભી થઈ. તો મિત્રો એ પદ્ધતિનું નામ છે ઈઝેડ નામકરણ પદ્ધતિ.
मित्रों ईज एन नामकरण पद्धति जे छे के आवा द्विबंधयुक्त जयरे भौमितिक समघटक होने आपवामां आवे छे। तो मित्रों ई नो अर्थ जर्मन लैंग्वेज में एटगेंगन मीन्स ऑपोजिट अने झेड नो अर्थ थाय छे जुसाम मैन के जेनो अर्थ थाय छे टूगेधर एटले के साथे। एटले ऑपोजिट नो अर्थ ट्रांसपोजिशन अने टूगेधर नो अर्थ थाय छे सीस पोजिशन। तो मित्रों आ ई अने झेड विन्यास केवी रीते नक्की थई शके तो बहुज सहेली पद्धति छे ई झेड नामकरणनी। मित्रों आपणे अगाउ आर एस नामकरण पद्धति शीखी गया छीए। मित्रों आर एस नामकरण पद्धति में आपणे बहुज सरळताथी आर ने एस नामकरण नक्की करता था। मित्रों अहीं जे छे एक वस्तु खास ध्यान में राखवानी छे। बिल्कुल तो आर एस नामकरण में आपणे शुं करता था तो के सौथी पहला आपणे प्रायोरिटी क्रम आपता था 1 2 3 4 कारण के एमां चार समूहो हता अने 1 2 3 4 नंबरिंग आपवा तो प्रायोरिटी रूल्स जे छे एना आधारे आपणे आपता था। तो ए ज प्रायोरिटी रूल्स अहीं लागू पाड़वाना छे मित्रों। पण अहीं तफावत शुं छे तो के अहीं आपणे कोने आपीए छीए तो के कार्बनने आपीए छीए। कार्बन कार्बन द्विधात तो sp2 संकृत कार्बन साथे हमेशा बे थी वधु समूह जोड़ाई शकता नथी। एटले बे समूह पैकी जेनी प्रायोरिटी क्रमांक ऊंचो होय एटले के आगळ होय मोटो होय ग्रुप एने आपणे 1 नंबर आपवानो अने जेनो नीचो होय एने आपणे 2 नंबर आपवानो। दाखला तरीके आ हाई प्रायोरिटी क्रमांक धरावे छे ज्यारे आ लो प्रायोरिटी क्रमांक धरावे छे। मित्रों आ बीजा sp2 संकृत कार्बन साथे आ हाई धरावतु छे नीचेनू अने आ लो धरावतु छे। तो मित्रों अहींया तमे जोई शको छो के बन्ने हाई प्रायोरिटी वाला जे समूहो जे छे ए द्विबंधनी ओपोजिट साइडे छे। जो ओपोजिट साइडे होय तो एने ई आपणे नामकरण आपीए छीए। पण जो हाई प्रायोरिटी धरावता समूहो ए द्विबंधनी एक ज बाजुए होय तो एने आपणे झेड नामकरण आपीए छीए। तो मित्रों आ तो बहु सरळ थई गयुं। तो ई झेड नामकरण माटे आपणे sp2 संकૃત કાર્બન ને એ ને બી આપવા એક અને બે અથવા તો એ ને બી પણ આપી શકો એવી રીતે આને પણ 1 અને 2 આપવાનું અને 1 1 ધરાવતા એટલે કે હાઈ પ્રાયોરિટી ધરાવતા જે સમૂહો છે એ જો એક જ બાજુ હોય તો એને ઝેડ અને જો સામસામેની બાજુ ઓપોઝિટ સાઈડ હોય તો એને ઈ નામકરણ આપવું। મિત્રો હવે જે આગળ વાત કરેલી ચારે ચાર સમૂહો જુદા છે એ અહીંયા દર્શાવેલું છે અને સાથે સાથે આ એનો બીજો આઇસોમર્સ પણ દર્શાવેલો છે। તો મિત્રો અહીંયા જોઈ શકો છો તો પહેલો sp2 સંકૃત કાર્બન છે એની સાથે cl અને i જોડાયેલા છે। તો આ cl લાઈનમાંથી i નો પરમાણુ ભાર વધુ છે એટલે i ને આપણે હાઈ એની પ્રાયોરિટીમાં લઈશું તો એને આપણે રાઉન્ડ મારી દઈએ છીએ। આપણે 1 2 નંબર ના આપીએ અને રાઉન્ડ આપણે રાઉન્ડની સિસ્ટમ રાખીએ તો આને આપણે તો હાઈ પ્રાયોરિટી ધરાવતા સમૂહ કે પરમાણુને આપણે રાઉન્ડ આપી દીધો। મિત્રો હવે બીજો કાર્બન લઈએ sp2 તેમાં f અને br જોડાયેલા છે। f ને br માંથી br એ વધુ પરમાણુ ભાર ધરાવતો પરમાણુ છે અને પરિણામે br ઉપર આપણે રાઉન્ડ માર્યું તો આ બંને હાઈ પ્રાયોરિટી ધરાવતા એટલે કે રાઉન્ડ કરેલા સમૂહો દ્વિબંધની એક જ તરફ છે। એક તરફ હોય તો એને ઝેડ ઝુસામ મેન તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો કે આઈ અને સીએલમાંથી આઈ મોટો છે એટલે કે એને આપણે રાઉન્ડ માર્યું હાઈ પ્રાયોરિટીમાં અને આ બંનેમાંથી બીઆર મોટો છે એટલે એને રાઉન્ડ માર્યું અને બંને હાઈ પ્રાયોરિટી ધરાવતા સમૂહો એ કેવા છે દ્વિબંધની ઓપોઝિટ સાઈડ છે અને પરિણામે એને ઈ નામકરણ આપણે કરીએ છીએ। તો મિત્રો અહીંયા બહુ સરળતાથી આપણે બંને કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહમાંથી જે હાયર પ્રાયોરિટી ધરાવતા જે છે એને આપણે નક્કી કરીશું। મિત્રો તમે
અહીંયા સિક્વન્સ રૂલ આપેલા છે મિત્રો, આ સિક્વન્સ રૂલ બિલકુલ આરએસ નામકરણના જ છે, એટલે એ જ આપણે રૂલ્સનો ઉપયોગ કરીએ છીએ. આમાં મુખ્યત્વે ત્રણ જ બાબતો ધ્યાનમાં રાખવાની છે. એક, નંબર એક, જેનો પરમાણુ ક્રમાંક, મિત્રો પરમાણુ ક્રમાંક કરતાં પરમાણુ ભાર એ વધુ યોગ્ય છે, તો પરમાણુ ભાર જેનો વધુ હશે એ પરમાણુ એ હાઈ પ્રાયોરિટીમાં આવે. મિત્રો અહીંયા ધ્યાને રાખવાનું છે કે કાર્બન, એસપી ટુ સંકૃત કાર્બનથી ડાયરેક્ટ જોડાયેલો પરમાણુ, સમૂહનો જે પરમાણુ ડાયરેક્ટ જોડાયેલો હોય એનો પરમાણુ ભાર આપણે જોવાનો છે. તો પહેલા કિસ્સામાં પહેલો રૂલ્સ જે છે કે જેનો પરમાણુ ભાર વધુ એનો. મિત્રો અહીંયા પરમાણુ ક્રમાંકને બદલે પરમાણુ ભાર હું એટલા માટે કહું છું કે હાઇડ્રોજનનો ધારો કે સંસ્થાનિક હોય, ડ્યુટેરિયમ કે ટ્રિટેરિયમ, તો ત્રણે ત્રણનો પરમાણુ ક્રમાંક એક જ છે પણ પરમાણુ ભાર જુદો જુદો છે. એટલે એ વખતે પરમાણુ ભાર જો તમે શબ્દ વાપર્યો હોય તો સમસ્થાનિકનો નિયમ વધારાનો એડ કરવાની જરૂર રહેતી નથી. તો મિત્રો અહીંયા આપણે સમજી ગયા કે ડાયરેક્ટ જોડાયેલો પરમાણુ જે હોય એનો પરમાણુ ભાર જેનો પણ વધુ હોય એને પ્રાયોરિટીમાં આગળ લેવાનો. મિત્રો બીજો નિયમ એ છે કે ધારો કે ડાયરેક્ટ જોડાયેલા પરમાણુ બે સરખા હોય એવા વખતે શું કરવું, તો એવી વખતે નેક્સ્ટ પરમાણુ હોય એના આધારે આપણે પ્રાયોરિટી નક્કી કરવાની. તો મિત્રો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે CH3 છે, એમાં CH2H છે, અહીંયા CH2CH3 છે, અહીંયા CH2NH2 છે, અહીંયા CH2OH છે. તો H, CH3, NH2 ને OH એમ આની બાજુમાં આવેલ જે છે એનો અહીંયા પરમાણુ ભાર વધતો જાય છે અને પરિણામે પ્રાયોરિટી પણ આની સૌથી ઊંચી આવે. તો મિત્રો આ રીતે આમાં હું બહુ અતિશય ચર્ચા નથી કરતો કારણ કે પ્રાયોરિટી રૂલ્સ આપણે અગાઉ જોઈ ગયા છીએ. મિત્રો મિત્રો ત્રીજો બહુ જ અગત્યનું છે કે જ્યારે જે સમૂહો જે છે એ જો દ્વિબંધ કે ટ્રિપલબંધ ધરાવતા હોય તો એવી વખતે આપણે અગાઉ કરતા હતા એમ જ, દાખલા તરીકે CH2 સમૂહ હોય તો દ્વિબંધને સિંગલ બંધમાં કન્વર્ટ કરવાનો, એને કારણે બે વેલેન્સી થઈ એ અરસપરસ પરમાણુથી ભરપાઈ કરવાની. એવી જ રીતે સી ડબલ બોન્ડ હોય તો સિંગલ બંધ કરી દેવાનો અને બે વેલેન્સી જે વધી એને સીને અહીંયા મૂકવાનો અને ઓને અહીંયા મૂકવાનો, એટલે સીને અહીંયા અને ઓને અહીંયા. એવી જ રીતે સી ટ્રિપલ બોન્ડ હોય તો એને સિંગલ બંધમાં કન્વર્ટ કરવાનો, એટલે બબ્બે વેલેન્સી બંને પરમાણુ પર વધશે જેને ક્રોસમાં પરમાણુમાં આપણે એડ કરવાની. મિત્રો આવી રીતના સી એન હોય તો એ વખતે પણ સી સિંગલ બોન્ડ એન કરવાનો ટ્રિપલ બંધને, એટલે એને કારણે જે બે વેલેન્સી વધી એને ક્રોસમાં એડ કરી અને અહીંયા કાર્બન એડ કર્યા. તો મિત્રો આ બાબત પણ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. એવી જ રીતે આલ્ડિહાઇડ, કીટોન, એસિડ, એસ્ટર, એમાઇડ, એસિડ ક્લોરાઇડ આ બધાના પણ જે દ્વિબંધ છે એને આપણે સિંગલ બંધમાં કન્વર્ટ કરી અને પરસ્પર આવા સમૂહો એડ કરી શકીએ છીએ. અને પછી એની સાથે, એટલે આનો અર્થ ધારો કે હું અહીંયા વાત કરું તો અહીં જોઈએ તેવું લાગે કે એ ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે જોડાયેલો છે પણ ખરેખર કાર્બન જે છે એ બે ઓક્સિજન અને એક હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. તો મિત્રો આ પ્રમાણે આપણે દ્વિબંધ કે ટ્રિપલ બંધયુક્ત જે સમૂહો હોય એનો પ્રાયોરિટી ક્રમ બહુ જ ઇઝીલી નક્કી કરી શકીએ છીએ. મિત્રો હવે આપણે કેટલાક સંયોજનોના ઉદાહરણ લઈ અને ઇઝેડ નોમેન્ક્લેચર કરીએ. મિત્રો અહીંયા જે આપેલું છે એમાં આ બંને કાર્બન જે છે sp2 સંકૃત, પહેલાં sp2 સંકૃત કાર્બન સાથે બે સમૂહ છે, એક મિથાઇલ અને એક ઇથાઇલ. સ્વાભાવિક જ ઇથાઇલ મોટો છે, એને પ્રાયોરિટીમાં આપણે રાઉન્ડ આપી દીધું. મિત્રો CL અને BR BR મોટો છે, પરમાણુ ભાર વધુ છે એટલે એને રાઉન્ડ આપી દીધું. બંને હાઈ પ્રાયોરિટીવાળા સમૂહો દ્વિબંધની એક જ બાજુએ છે એટલે એને આપણે ઝેડ નામ નોમેન્ક્લેચર કરીશું, વિન્યાસ એનો ઝેડ થશે. મિત્રો આ સંયોજન જે છે એમાંનો દ્વિબંધ સાથે જે કાર્બન છે દ્વિબંધયુક્ત કાર્બન એટલે કે sp2 સંકૃત કાર્બન, એમાં NH2 અને NCA3 ટ્વાઇસ. મિત્રો અહીંયા N જે છે બે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે,
જ્યારે અહીંયા એન બે સી એ થ્રી સમૂહ, તો આ બંનેમાંથી પ્રાયોરિટી આને ડાયરેક્ટ જોવા જઈએ તો બંને એન સાથે જોડાયેલા છે એટલે આમ તો સમાન થાય, પરંતુ હવે સરખું છે એટલે આપણે પછીના નેક્સ્ટ પરમાણુને જોવા પડે. તો અહીંયા બે હાઇડ્રોજન છે જ્યારે અહીંયા બે સી છે, તો મિત્રો આનો પ્રાયોરિટી ક્રમાંક આગળ આવે એટલે કે આને ઊંચો હાઈ પ્રાયોરિટી ક્રમાંક થાય. મિત્રો એવી જ રીતે અહીંયા પણ ઓ છે અને અહીંયા પણ ઓ છે, પણ મિત્રો અહીંયા ઓ છે સરખા એટલે હવે નેક્સ્ટ પરમાણુ જોવાનું, તો અહીંયા એચ જોડાયેલો છે જ્યારે અહીંયા સી એચ થ્રી જોડાયેલો છે, તો આ હાયર કહેવાય છે. તો બંને હાઈ પ્રાયોરિટી ધરાવતા સમૂહો દ્વિબંધની એક જ તરફ છે એટલે આપણે એને ઝેડ નામકરણ આપીએ છીએ. મિત્રો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આ સંયોજન છે એની અંદર પહેલા કાર્બન એસપી ટુ કાર્બન સાથે અહીંયા સી ડબલ એચ ગ્રુપ છે, જ્યારે અહીંયા સી એચ ઓ છે. મિત્રો સી ડબલ એચ અને સી એચ ઓ હોય તમે આગળ આપણે જોઈ ગયા છીએ, તો સી એચ ઓ હોય તો એ બે ઓક્સિજન અને એક હાઇડ્રોજન સાથે જોડાયેલો છે, જ્યારે સી ડબલ એચ હોય તો એને આપણે સિંગલ વનમાં કન્વર્ટ કરીએ તો એ ત્રણ ઓક્સિજન સાથે જોડાયેલા છે. તો અહીંયા બે ઓક્સિજન ને એક હાઇડ્રોજન છે, જ્યારે અહીંયા ત્રણે ત્રણ ઓક્સિજન છે, એટલે સી ડબલ ઓ એચ જે છે એ શું ગણાય પ્રાયોરિટીમાં આગળ આવે, એટલે આ બંનેની અંદર આ પ્રાયોરિટીમાં આગળ આવશે. મિત્રો અહીંયા સી ટ્રિપલ બોન્ડ સી છે અને અહીં સી એચ ટુ સી એચ થ્રી છે, એટલે આ એક જ કાર્બન અને બે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. અહીંયા આ એસપી ટુ કાર્બન સાથે બે સી જ છે, પણ હવે આપણે પછીના પરમાણુને જોવાના છે એટલે અહીંયા પછી કોણ છે, કાર્બન છે અને બે હાઇડ્રોજન છે, જ્યારે અહીંયા ત્રણે ત્રણ કાર્બન, જો આને સિંગલ બંધમાં કન્વર્ટ કરો તો ત્રણે ત્રણ કાર્બન થાય મિત્રો, એટલે આનો પ્રાયોરિટી ક્રમ આગળ આવે. એટલે આ બંને પ્રાયોરિટી હાઈ પ્રાયોરિટી ધરાવતા સમૂહો દ્વિબંધ જે છે એની એક જ તરફ છે એટલે એને પાછો ઝેડ સમઘટક આપણે નામ આપીશું. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો પહેલા કાર્બન સાથે જોડાયેલ એફ અને બીઆરમાં બીઆરનો પરમાણુ ભાર વધુ હોવાથી હાયર હાઈ ક્રમ પ્રાયોરિટી ક્રમાંક ધરાવે છે, જ્યારે ઓએચ અને સીએનમાં, તો હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે ઓ, તો અહીંયા ઓ છે જેનો પરમાણુ ભાર 16 છે, જ્યારે અહીંયા કયો છે, કાર્બન છે જેનો 12 છે, તો આને જ આપણે પ્રાયોરિટીમાં આગળ લેવો પડે. તો આ બંને હાઈ પ્રાયોરિટી ધરાવતા સમૂહો આ દ્વિબંધ જે છે એની ઓપોઝિટ સાઇડમાં સામસામેની બાજુએ છે એટલે એને ઈ આપણે નામકરણ આપીશું. મિત્રો અહીંયા કાર્બન દ્વિબંધ સાથે જે પહેલો કાર્બન છે એસપી ટુ સંકૃત એની સાથે ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન જોડાયેલા છે, જ્યારે બીજા સાથે હાઇડ્રોજન અને ટ્રિટિયમ જોડાયેલા છે. મિત્રો મેં હમણાં જ આગળ વાત કરી પ્રાયોરિટી રૂલ્સમાં કે જો અહીંયા પરમાણુ ક્રમાંક આપણે શબ્દ વાપરીએ તો પછી સમસ્થાનિકોની વાત કરવી પડે, પણ અહીંયા પરમાણુ ભાર વાપરીએ તો આનો એક છે, આનો બે છે, આનો ત્રણ છે, અને પરિણામે આ પ્રાયોરિટીમાં આગળ આવે તો આ બંનેમાં આવશે જ્યારે આ બંનેમાં આવશે, અને બંને પ્રાયોરિટી હાઈ પ્રાયોરિટી ધરાવતા સમૂહો દ્વિબંધની ઓપોઝિટ સાઈડ હોવાથી આને ઈ નામકરણ કરી શકાય. મિત્રો બીજા કેટલાક ઉદાહરણો પણ આપણે જોઈએ, અહીં પણ તમે જોઈ શકો છો તો પહેલા કાર્બન સાથે હાઇડ્રોજન અને આ છે એટલે આ મોટો ગણાય હાઈ પ્રાયોરિટી, આ બંનેમાં અહીંયા કાર્બન છે જ્યારે અહીંયા સીએલ છે એટલે આ હાઈ પ્રાયોરિટી, તો આ બંને સમૂહો દ્વિબંધની એક જ બાજુએ છે એટલે ઝેડ. મિત્રો હવે અહીંયા ચક્ર સાથે દ્વિબંધ છે એટલે મૂળભૂત રીતે આ અને આ બે સમૂહો જોડાયેલા છે, તો અહીં તમે જોઈ શકો છો તો સી ડબલ ઓ એચ અને સી એચ ટુ એચ છે, તો આ હાઈ પ્રાયોરિટી ગણાય. હવે આ બંનેમાંથી આ સી એચ ટુ છે અને આ સી એચ ટુ છે તો કયો ગણવો, તો મિત્રો આ બંને સરખા ગણાય, તો આ ખરેખર પહેલું જે આપણો બીજો નિયમ છે કે બંને સમૂહો સરખા હોવા જોઈએ એનું પાલન કરતો નથી એવું લાગે, પણ ખરેખર એવું નથી મિત્રો. તો આના પછી આ પહેલો કાર્બન અને બીજો કાર્બન કે જે એનએચ ટુ ધરાવે છે, જ્યારે અહીંયા પહેલો અને બીજો એ કશું ધરાવતો નથી એટલે આ અને આ બંને સમાન
नथी के जुदा जुदा छे। एटले आ बन्ने नी वात करिए तो आनी जोड़े CH2 छे, ज्यारे आनी जोड़े CH2 NH2, एटले आ जे छे ए हायर क्रमांक वाळो गणाय अने बन्ने एक ज बाजुए छे ने परिणामे एने ઝેડ આપાય। मित्रों अहीं तमे जोई शको छो पहला कार्बन साथे आ बन्ने जे छे CH3 અને H છે એટલે આ હાયર પ્રાયોરિટી ગણાય। અહીંયા સી ટ્રિપલ બોન્ડ N છે જ્યારે અહીંયા સી ટ્રિપલ બોન્ડ CH છે મિત્રો। તો અહીંયા જો આને સિંગલ બોન્ડમાં કન્વર્ટ કરીએ તો આ કાર્બન ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય છે, જ્યારે અહીં વાત કરીએ તો આ કાર્બન ત્રણ નાઇટ્રોજન સાથે જાય જો સિંગલ બોન્ડમાં કન્વર્ટ કરીએ તો। તો આનો એમ થાય કે આ હાયર પ્રાયોરિટી વાળો ગણાય। तो बन्ने हायर प्रायोरिटी वाला द्विबंधनी साम सामेनी बाजुए छे, एटले एने आपणे ई समघटक कही शकीए। मित्रों हवे अत्यार सुधी तो आपणे एक द्विबंध वाळुं संयोजन हतुं एने आपणे लीधुं, एटले के आल्किन सिंगल बंध होय एवो छे। पण जो एमां बे द्विबंध होय एटले के डाइन होय त्यारे शुं थाय? तो मित्रों ए पण बहु रसप्रद बाबत छे। અહીંયા તમે જોઈ શકો છો CH3 CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH અને CH3। મિત્રો અહીંયા મેં બધે જ્યાં છે ત્યાં H મૂક્યા છે, બરાબર? તો આનો અર્થ એમ થયો કે 1 2 3 4 5 અને 6 કાર્બન છે, એટલે આનું નામ થાય હેક્સ 2-4-ડાઇન, બીજા અને ચોથા સ્થાનેથી દ્વિબંધ શરૂ થાય છે। મિત્રો જેનું આ બાજુથી નામ આપવામાં આવે તો 1 2 3 4 5 6, સેમ આ બાજુથી પણ 2-4-ડાઇન થાય છે હેક્સ। તો બંને બાજુથી કોઈ પણ જગ્યાએથી તમે નામકરણ આપી શકો છો। હવે મિત્રો આ અહીંયા પહેલો દ્વિબંધ છે અને બીજો દ્વિબંધ છે, આ બંને દ્વિબંધને આપણે ઈ અને ઝેડ વિન્યાસ આપવો પડશે નામ। તો પહેલો જે છે મિત્રો આપણે અસમ કાર્બન હતો તો બધા અસમ કાર્બનને RKS આપણે વિન્યાસ આપતા હતા નામ, એવી રીતે આપણે અહીંયા દ્વિબંધને આપીશું। તો મિત્રો આવું દ્વિબંધ હોય કે જે ભૌમિતિક સમઘટકતા માટે જવાબદાર હોય એને શું કહેવામાં આવે છે? સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવામાં આવે છે। તમે તો અસમ કાર્બન છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવાય છે, એવી રીતે આવા દ્વિબંધ કે જે ભૌમિતિક સમઘટકતા માટે જવાબદાર હોય એને શું કહેવામાં આવે છે? સ્ટીરિયોજેનિક, ટૂંકમાં એને આપણે SC કહીશું। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો પહેલો કાર્બન જે છે, આ પહેલા દ્વિબંધની વાત કરીએ એટલે SP2 સંકૃત કાર્બન, જેમાં H અને CH3 બે છે તો બંને જુદા છે મિત્રો। એવી રીતના અહીંયા એચ છે અને અહીંયા CH છે, એ પણ જુદા છે, એટલે આ જે છે એના ઉપર મેં સ્ટાર માર્યો। આ સ્ટાર શું સૂચવે છે? સ્ટીરિયો, તો આ જે છે ભૌમિતિક સમઘટકતા માટે જવાબદાર છે, એટલે ભૌમિતિક સમઘટકતા ધરાવી શકે। તો મિત્રો અહીંયા ત્રણે ત્રણ શરતો છે, એક પહેલી દ્વિબંધને કારણે પી ઓર્બિટલથી રોટેશન રિસ્ટ્રિક્ટ થાય છે, સમૂહો જુદા જુદા છે, અને ત્રીજું એરિયલ ડિસ્ટન્સ પણ જુદું છે મિત્રો। અહીંયા હવે આ પહેલો જે છે, હવે બીજો સમૂહ જોઈએ તો એમાં પણ તમે જોઈ શકો છો તો કે એચ અને આ CH બંને જુદા છે, એવી રીતે એચ અને CH3 બંને જુદા છે, એટલે એ પણ અહીંયા સ્ટાર માર દઈએ, એ પણ કેવું છે? સ્ટીરિયોજેનિક સેન્ટર। તો બંને સમૂહો બંને દ્વિબંધ એ ભૌમિતિક સમઘટકો ના સ્ટીરિયોજેનિક સેન્ટર તરીકે લઈ શકાય એવા છે। તો હવે આપણે આ બંનેનું નામકરણ EZ માં કરીશું મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો તો પહેલો કાર્બન છે એની સાથે આ બંને પ્રાયોરિટીમાં અહીંયા ગ્રીન સર્કલ કર્યું છે, CH3 સમૂહ, એ કેવું છે? હાઈ પ્રાયોરિટી। એવી જ રીતે આ અને આ બંનેમાં તમે ગ્રીન સર્કલ જોયો છો, અહીંયા એને આપેલું છે, તો આ બંને દ્વિબંધની ઓપોઝિટ સાઈડ છે એટલે ઈ ગણાય। જ્યારે હવે આ દ્વિબંધની વાત કરીએ તો આ બંનેમાંથી આ હાઈ પ્રાયોરિટી વાળો છે કાર્બન, જ્યારે આ બંનેમાંથી CH3 સમૂહ છે, તો બંને રેડ જે છે એ દ્વિબંધની એક જ તરફ છે, અને મિત્રો એટલે એને ઝેડ અપાય। તો મિત્રો આ સંયોજનનું નામ શું છે? હેક્સ 2-4-ડાઇન તો છે જ આ તરફથી, તો એને શું કહેવાય? બીજા કાર્બન જે છે જ્યાંથી શરૂ થાય છે એ દ્વિબંધ,
બીજો પહેલો દ્વિબંધ જે છે એ બીજા કાર્બનથી શરૂ થાય છે અને એ કયો ધરાવે છે વિન્યાસ ઈ, એટલે એ કહેવાય છે ટુ ઈ તરીકે બોલાય છે. તો ટુ ઈ અને ચોથેથી શરૂ થતો એ ઝેડ છે એટલે ફોર ઝેડ, તો ટુ ઈ ફોર ઝેડ હેક્સ ટુ ફોર ડાઈન કહેવાય છે. મિત્રો, ઓકે, આ બાજુથી લીધું હોય ધારો કે નામકરણ, તો એ નામકરણ ખોટું નથી. નામકરણ તો શું થાય, હેક્સ ટુ ફોર ડાઈન જ થાય આ બાજુથી કરીએ તો પણ. પણ આ જે પહેલો જે બીજા સ્થાને આવે છે એ ઝેડ છે, જ્યારે ચોથા સ્થાને આવે છે એ ઈ છે, એટલે અહીંયા શું બોલાય, ટુ ઝેડ ફોર ઈ હેક્સ ટુ ફોર ડાઈન, આવું નામકરણ થાય છે. તો બે હોય આવા દ્વિબંધ, તો બંનેના જે સ્થાનેથી દ્વિબંધ શરૂ થતો હોય એ સ્થાન અને એનો વિન્યાસ એ લખવામાં આવે છે અલ્પવિરામ કરીને કૌંસમાં. તો આ સંયોજનનું નામ જે છે એ ટુ ઈ ફોર ઝેડ હેક્સ ટુ ફોર ડાઈન લખાય, અથવા તો ટુ ઝેડ ફોર ઈ હેક્સ ટુ ફોર ડાઈન પણ લખી શકાય. તો મિત્રો, અહીંયા બે દ્વિબંધ હોય એમાં નામકરણ કેવી રીતે થાય, મિત્રો એનો સમઘટક હેક્સ ટુ ફોર ડાઈનનો અહીંયા દર્શાવ્યો છે. માત્ર ફેરફાર અહીંયા આમ હતું, એના બદલે આમ આમ કરી દીધું છે અહીંયા, તો અહીંયા એચ આવી ગયો. તો આનો વિન્યાસ તો એનો એ જ રહેશે ઈ, પણ આનો વિન્યાસ જે છે એમાં જે અહીંયા રેડ બે બાજુ બાજુમાં હતા અહીંયા, એના બદલે અહીંયા સામ સામે જાય છે અને પરિણામે આ ઝેડનો ઈ થઈ જાય છે. એટલે આનું નામ શું થશે, તો કે ટુ ઈ ફોર ઈ હેક્સ ટુ ફોર ડાઈન. મિત્રો, જો આ બાજુથી નામકરણ આપવામાં આવે તો પણ બંને ઈ જ છે, એટલે એ પણ ટુ ઈ ફોર ઈ હેક્સ ટુ ફોર ડાઈન થાય. તો અહીંયા આ સંયોજનનું માત્ર એક જ નામ છે, ટુ ઈ ફોર ઈ હેક્સ ટુ ફોર ડાઈન. તો મિત્રો, આ રીતે નામ કરાય છે. અહીંયા એક બીજું સંયોજન દર્શાવેલું છે જેમાં પણ બે દ્વિબંધ છે મિત્રો. તો અહીં પણ જે પહેલો દ્વિબંધ જે છે એની સાથે સીએન અને સીએચ ટુ એનએચ ટુ સમૂહ જોડાયેલા છે, એમાં સીએન જે છે એ હાઈ પ્રાયોરિટી ધરાવે છે, જ્યારે બીજા કાર્બન સાથે ખસી ગયું છે. બીજા કાર્બન સાથે આ રિંગનું કાર્બન છે અને અહીંયા સીએન છે, તો એમાં આ એકલો સી છે, જ્યારે અહીંયા ટ્રિપલ બોન્ડ એન છે, એટલે આ હાઈ પ્રાયોરિટીમાં. તો આ બંને પરસ્પર કેવા છે, ઓપોઝિટ સાઈડ દ્વિબંધની, અને એટલે ઈ કહેવાય છે. મિત્રો, અહીંયા હવે બીજો દ્વિબંધ લઈએ, એમાં આ એક શું છે, સીએચ ટુ છે, અહીં પણ સીએચ ટુ છે, પણ આ સીએચ ટુની બાજુમાં સીએચ ટુ છે, જ્યારે આ સીએચ ટુની બાજુમાં સી સી મોટું ગ્રુપ છે, અને પરિણામે આ આ કરતાં આ હાયર ક્રમાંક આપવામાં આવે છે આને, જ્યારે સી ડબલ એચ અને સીએચ ટુ એચઓમાંથી સી ડબલ એચને હાઈ પ્રાયોરિટી આપવામાં આવે છે. તો આ બંને પ્રાયોરિટી હાઈ પ્રાયોરિટી એ દ્વિબંધની ઓપોઝિટ સાઈડ હોવાથી અહીંયા શું થાય છે, બંને ઈ થાય છે. તો આ સમઘટક ઈ પ્રકારનો છે. તો મિત્રો, અહીંયા આપણે કાર્બન કાર્બન દ્વિબંધ હોય ત્યારે ઉદ્ભવતી ભૌમિતિક સમઘટકતા વિશે વાત કરી. મિત્રો, ભૌમિતિક સમઘટકતા માટે ત્રણ શરતો છે એ હંમેશા યાદ રાખવાની. નંબર વન, કઈ, રોટેશન રિસ્ટ્રિક્ટેડ હોવું જોઈએ. નંબર ટુ, એસપી ટુ, દરેક એસપી ટુ કાર્બન સાથે જોડાયેલ સમૂહો ડિફરન્ટ હોવા જોઈએ, જુદા હોવા જોઈએ. મિત્રો, અહીંયા સમૂહ જ હોય એવું જરૂરી નથી, ઇલેક્ટ્રોન ડેન્સિટી પણ હોઈ શકે છે. ત્રીજું જે છે એ એરિયલ અંતર જે છે, અવકાશીય અંતર જે છે એ જુદું જુદું હોવું જોઈએ. તો આ બધી જ ત્રણેય શરતોનું પાલન જેમાં થતું હોય એ સમઘટક, એ સંયોજન એ ભૌમિતિક સમઘટકતા ધરાવી શકે. મિત્રો, હવે આપણે જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ ઇન સી ડબલ બોન્ડ એન. સી ડબલ બોન્ડ એન મિત્રો સામા હોય, તમને ખ્યાલ છે? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે આલ્ડોક્સાઇમ અને કિટોક્સાઇમ આ પ્રકારના સંયોજનોમાં સી ડબલ બોન્ડ એન હોય છે. મિત્રો, સી ડબલ બોન્ડ એન, તો મિત્રો આ સી ડબલ બોન્ડ એન જ્યારે
આલ્ડોક્સાઇન અને કિટોક્સાઇનમાં હોય. હવે મિત્રો, આલ્ડોક્સાઇન અને કિટોક્સાઇન શામાંથી મળે છે? તો જ્યારે કોઈ આલ્ડીહાઇટની, આલ્ડીહાઇટમાં શું હોય છે, કાર્બોનિલ સમૂહની સાથે એક એચ હોય છે અને બીજો આર હોય છે. તો મિત્રો, જ્યારે આલ્ડીહાઇડની પ્રક્રિયા હાઇડ્રોક્સિલેમાઇન સાથે કરવામાં આવે ત્યારે બેઝની હાજરીમાં, ત્યારે એચ ટુઓ દૂર થાય છે અને એમાંથી આલ્ડોક્સાઇન બને છે. મિત્રો, અહીંયા આલ્ડોક્સાઇન બને છે, એમાં એક આર હશે અને એક એચ હશે. હવે માનો કે કિટોક્સાઇનની વાત કરીએ, તો કિટોક્સાઇનમાં શું થાય, તો એમાં કાર્બોનિલ સમૂહની બે બાજુએ આર અને આર ડેસ, અથવા તો બંને આર સરખા પણ હોઈ શકે. એટલે કે કિટોનની પ્રક્રિયા જ્યારે હાઇડ્રોક્સિલેમાઇન સાથે બેઝની હાજરીમાં કરવામાં આવે છે ત્યારે પાણીનો અણુ દૂર થઈને એમાંથી કિટોક્સાઇન બને છે. મિત્રો, આ બહુ સહેલું રિએક્શન છે. તો તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એસિટાલ્ડિહાઇડ જો લેવામાં આવે તો એમાંથી એસિટાલ્ડોક્સાઇન આ બને છે. અને એના બે સમઘટકો છે મિત્રો, CH3 CO NOH. મિત્રો, અહીંયા સી ડબલ બોન્ડ એન આવ્યો, તો સી ડબલ બોન્ડ એન સામા હોય છે આલ્ડોક્સાઇન અને કિટોક્સાઇન, એટલે કે ઓક્સાઇનની અંદર. મિત્રો, આલ્ડોક્સાઇનમાં એક એચ હોય છે, જ્યારે બીજો કોઈ પણ આર સમૂહ, અહીંયા સી એચ થ્રી છે. તો જો એ બંનેનું સ્થાન અરસપરસ બદલાય તો કે સી એચ થ્રી અહીંયા આવે ને એચ અહીંયા આવે, તો એન સાથે મિત્રો શું છે, તો કે ઓએચ, અને બીજું શું છે, તો કે લોન પેર ધરાવતી આ ઓર્બિટલ છે. તો મિત્રો, અગાઉ મેં વાત કરી હતી તમને જો યાદ હોય તો, પહેલું આપણું જે છે એ શું છે શરત, તો કે રિસ્ટ્રિક્શન હોવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો કે સી ડબલ બોન્ડ એનની વચ્ચે પાઈ બંધ છે, અને પાઈ બંધને કારણે રોટેશન રિસ્ટ્રિક્ટ થાય છે, એટલે પહેલી શરતનું પાલન થાય છે. બીજી શરત શું છે, તો કે દરેક કાર્બન પરમાણુ સાથે અથવા તો નાઇટ્રોજનો નાઇટ્રોજન સાથે જોડાયેલા બંને સમૂહો એસપી ટુ સાથે એ કેવા જુદા છે, તો અહીંયા બંને જુદા છે, પણ અહીંયા તો કે અહીંયા આ જે છે એને આપણે ઇલેક્ટ્રોન ડેન્સિટી, મેં તમને શબ્દ વાપરેલો, માત્ર સમૂહ નહીં ઇલેક્ટ્રોન ડેન્સિટીને પણ કન્સિડર કરવાનું. એટલે આ લોન પેર ધરાવતી જે ઓર્બિટલ છે એ અને આ બંને જુદા છે, અને પરિણામે અહીંયા બીજી શરતનું પણ પાલન થાય છે. અને ત્રીજી એ છે કે એચ ને ઓએચ એ અહીંયા કેવા છે, દૂર છે, જ્યારે આ સીસ પોઝિશનમાં એ નજીક છે. મિત્રો, જ્યારે સી ડબલ બોન્ડ એન આપણે વાત કરતા હોઈએ આલ્ડોક્સાઇનની, ત્યારે મિત્રો ઇઝેડ નામકરણ નથી અપાતું, ત્યારે શું આપવામાં આવે છે, સીન અને એન્ટી. સીન કોના જેવું છે, સીસ જેવું, એટલે કે એક જ તરફ, અને એન્ટી એટલે શું, ટ્રાન્સ જેવી પોઝિશન. મિત્રો, અહીંયા ખાસ કરીને આલ્ડોક્સાઇન માટેનો એક નિયમ છે, અને એ છે કે આપણે જાણીએ છીએ કે આલ્ડોક્સાઇનમાં હંમેશા શું હોય, એક એચ હોય જ, અને ઓપોઝિટ સાઇડમાં બીજા, એટલે નાઇટ્રોજન સાથે બીજો ઓએચ હોય છે. તો આ એચ અને ઓએચ બંને એકબીજાની સાપેક્ષે જો સીસ હોય, એટલે બાજુ બાજુમાં દ્વિબંધની એક જ તરફ હોય, તો એને સીન કહેવું, અને જો એ દ્વિબંધની સામસામેની બાજુ હોય તો એને એન્ટી કહેવું. તો મિત્રો, સીન અને એન્ટી નામકરણ સામા કરવામાં આવે છે કિટોક્સાઇન અને આલ્ડોક્સાઇનમાં. આલ્ડોક્સાઇનમાં આપણે નામકરણ કરતી વખતે યાદ શું રાખવાનું છે, કે હંમેશા આલ્ડોક્સાઇન હોય એમાં જે કાર્બન સાથે બે સમૂહો જોડાયેલા છે એ પૈકીનો એક શું હોય, હંમેશા હાઇડ્રોજન હોય, કારણ કે આલ્ડીહાઇડમાંથી બને છે આલ્ડોક્સાઇન. અને પરિણામે એ એચ અને નાઇટ્રોજન સાથે જોડાયેલો ઓએચ ઓક્સાઇન સમૂહનો, એ બંનેની પોઝિશન જો દ્વિબંધની એક જ તરફ હોય તો એને સીન કહેવાનું, અને ઓપોઝિટ તરફ હોય તો એને એન્ટી કહેવાનું. તો મિત્રો, આમ સી સ્ટ્રાન્ડથી આપણે શરૂઆત કરેલી, પછી ઇઝેડ નામકરણ આવ્યું, અને હવે અહીંયા જે સી ડબલ બોન્ડ એન્ડવાળું જે આલ્ડોક્સાઇન અને કિટોક્સાઇન છે એમાં સીન ને એન્ટી નામકરણ કરવામાં.
तो मित्रों OH અને H जो एक ज तरफ हो द्विबंधनी तो एने सीन कहू अने जो साम सामेनी बाजुए हो तो एने एंटी कहू। तो आम एसिलाल्डोक्साइम जे छे एना GI એટલે કે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ આ બે છે એ પૈકીનો એક સીન છે અને બીજો એન્ટી છે। મિત્રો બીજું આપણે ઉદાહરણ લઈએ અને આ છે બેન્ઝાલડોક્સાઇન। મિત્રો બેન્ઝાલડોક્સાઇનમાં શું ફેર છે? CH3 ની જગ્યાએ અહીંયા C6H5 છે, તો H તો હોય જ એક, તો અહીંયા તમે જોઈ શકો છો C6H5 CH ડબલ બોન્ડ NOH, અહીંયા C6H5 CH ડબલ બોન્ડ NOH, અહીંયા શું ફેર છે? તો કે આ એચ અને OH આલ્ડોક્સાઇન જે છે આલ્ડોક્સાઇન એ બંને એક જ તરફ છે દ્વિબંધની, એટલે એને શું કહીશું? સીન। જ્યારે અહીંયા જે છે આ અને આ બંને ઓપોઝિટ સાઈડ છે અને પરિણામે આને શું કહીશું? એન્ટી। તો મિત્રો આલ્ડોક્સાઇનના નામકરણ વખતે શું ધ્યાનમાં રાખવાનું છે કે કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન અને ઓક્ઝાઇનનો OH બંને એકબીજાની સાપેક્ષે જો દ્વિબંધની CN દ્વિબંધની એક જ તરફ હોય તો એને સીન કહેવું અને ઓપોઝિટ સાઈડ હોય તો એને એન્ટી કહેવું। તો મિત્રો અહીંયા આપણે આલ્ડોક્સાઇનનું નામકરણ જોયું, હવે મિત્રો આપણે કીટોક્સાઇનનું નામકરણ જોઈએ। તો તમે જોઈ શકો છો કે કીટોક્સાઇનમાં હંમેશા શું હોય? R2। તો બે શક્યતાઓ છે, આપણે જાણીએ છીએ કે કીટોક્સાઇન શામાંથી બને છે? કીટોનમાંથી। તો જો કીટોન આપણે સમ સિમેટ્રિકલ કીટોન લીધો હોય એટલે બંને આર સમૂહો સરખા હોય, કાર્બોનિલ સમૂહની બંને બાજુ સરખા સમૂહો હોય, તો એવા વખતે એક શક્યતા છે ને બીજું કે બંને આર સમાન ના પણ હોય એટલે અસમ કીટોન હોય। તો કીટોક્સાઇન જે મળે છે એ જો સમ કીટોન સિમેટ્રિકલ કીટોનમાંથી મળેલો હોય તો એ વખતે શું થાય છે કે આ કાર્બન પહેલો કાર્બન જે છે SP2 સંકૃત કાર્બન એ બંને સમૂહો સમાન ધરાવે છે, એટલે જ્યોમેટ્રિકલ આઇસોમર્સની પહેલી શરત શું છે? તો કે એમાં પાઈ બંધ દ્વારા રોટેશન રિસ્ટ્રિક્ટ થવું જોઈએ, તો અહીંયા એ થાય છે મિત્રો, પહેલો પાલન થયું। બીજું શું છે? તો કે SP2 સંકૃત કાર્બન કે નાઇટ્રોજન સાથે જોડાયેલા સમૂહ અથવા તો ઇલેક્ટ્રોન ડેન્સિટી આવા લોન પેર ઓર્બિટલ એ કેવી હોવી જોઈએ? જુદી જુદી હોવી જોઈએ, બંને સમૂહો જુદા હોય છે, તો અહીંયા બંને સમૂહો તો કેવા છે? સરખા છે, તો સેમ ગ્રુપ્સ ઓન SP2 કાર્બન, અને પરિણામે જ્યોમેટ્રિકલ આઇસોબર નોટ પોસિબલ, શક્ય નથી અહીંયા મિત્રો। પણ અહીંયા તમે જુઓ છો કે આર ને આર ડે સરખા નથી અને પરિણામે બંને સમૂહો જુદા થઈ જાય છે અહીંયા, અને અહીં તો એક બાજુ ઇલેક્ટ્રોન ડેન્સિટી બીજી બાજુ વચ્ચે જુદા છે જ, અને પરિણામે આ સંયોજન જે છે એ શું ધરાવે છે? જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ધરાવે છે અને એ કાં તો સીન હશે અથવા તો એન્ટી પ્રકારનું હશે। તો મિત્રો હવે કીટોક્સાઇનમાં નામકરણ કેવી રીતે થાય છે એની વાત કરીએ। મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે સીન અને એન્ટીનું નામ અહીં બહુ વિશિષ્ટ રીતે અપાય છે। તો આલ્ડોક્સાઇનમાં આપણે H અને OHની સાપેક્ષે નામકરણ કરતા હતા, પણ અહીં શક્ય નથી કીટોક્સાઇનમાં, કારણ કે બે આર સમૂહો છે। તો અહીંયા નામકરણ કેવી રીતે કરવામાં આવે છે મિત્રો? તો કે અહીંયા આપણે ધ્યાન શાના ઉપર આપણે જો મિત્રો પહેલો ત્રણે ત્રણ સમૂહ જે આપણા રૂલ્સ છે રિક્વાયરમેન્ટ છે એનું પાલન, તો કે પાઈ બંધ છે તો કે યસ, રિસ્ટ્રિક્શન રોટેશન રિસ્ટ્રિક્ટ છે અહીંયા મિત્રો, બીજું આ બે સમૂહ જુદા છે તો યસ, અને અહીં પણ બંને જુદું છે એટલે આ સંયોજન જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ધરાવે છે, તો આ બંને કેવા છે? જ્યોમેટ્રિકલ આઇસોમર્સ છે મિત્રો। હવે તમે અહીં જુઓ છો તો હવે આનું નામકરણ કેવી રીતે થાય છે? તો આમાં નામકરણ સીન એન્ટી લગાડીને આપવામાં આવે છે, પણ બે પ્રકારે નામકરણ થઈ શકે છે મિત્રો। શું કરવાનું? તો કે OH ને પહેલાં આપણે ધ્યાને લેવાનો, તો OH ની સીસમાં કોણ છે? તો મિત્રો ઇથાઇલ સમૂહ છે, અહીંયા મિથાઇલ ને ઇથાઇલ બે જોડાયેલા છે, તો આ બંને સમૂહો આ OH ની સાપેક્ષે કઈ પોઝિશનમાં છે એના આધારે નામકરણ અપાય છે
तो जे पहेलो अहीं आपणे धारो के सीन लख्यू छे, तो सीन में शू छे? इथाइल समूह। तो शू लखवानो? सीन इथाइल, अने पछी मिथाइल एम नेम लखवानो, कारण के एक एक नु नक्की कर्यु एटले बीजा नु तो ऑटोमेटिक थई जाय। एटले अहींया शू लखाय? सीन इथाइल मिथाइल किटोक्साइम, पाछळ किटोक्साइम लखीए छीए आपणे। હવે જો મારે આને એન્ટીમાં લખવું તો ઓએચ ની એન્ટીમાં કોણ છે? તો કે મિથાઇલ સમૂહ, તો શું લખવાનું? એન્ટી મિથાઇલ, મિથાઇલ કેવો છે? એન્ટી પોઝિશનમાં છે ઓએચ ની, તો એન્ટી મિથાઇલ, પછી ઇથાઇલ એમને એમ લખી દેવાનું, ઇથાઇલ કિટોક્સાઇન। તો મિત્રો સીન સીન પ્રમાણે પણ આનું નામકરણ થઈ શકે અને એન્ટી પ્રમાણે પણ થઈ શકે, પણ સીન લખ્યા પછી સીન પોઝિશનમાં એટલે કે સીસ પોઝિશનમાં જે આ સમૂહ હોય એનું નામ પહેલું લખવું પડે। મિત્રો હવે આનું નામકરણ આપણે કરીએ, તો મિત્રો આનું નામકરણ જોતા તમને ખ્યાલ આનું નામકરણ તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે આમાં પણ મિથાઇલ ઇથાઇલ સમૂહ છે, પણ ઓએચ સમૂહની સાપેક્ષે અને આના CH3 સમૂહ કેવો છે? સીન છે, તો સીન મિથાઇલ છે CH3 સમૂહ, એટલે સીન મિથાઇલ આની સાપેક્ષે સીનમાં છે, તો સીન મિથાઇલ પછી ઇથાઇલ એમને એમ લખવાનો અને કિટોક્સાઇન, તો સીન મિથાઇલ ઇથાઇલ કિટોક્સાઇન। હવે આની ઓપોઝિટ એટલે કે એન્ટી પોઝિશનમાં કોણ છે? ઇથાઇલ સમૂહ છે, તો એન્ટી ઇથાઇલ મિથાઇલ કિટોક્સાઇન, બરાબર? તો મિત્રો અહીંયા આપણે નામકરણ બહુ જ સહેલાઈથી કરી શકીએ છીએ। ચલો હવે આપણે વધારે સમજ માટે બીજા સંયોજનનું પણ નામકરણ કરીએ। તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા CH3 અને ફિનાઇલ સમૂહ છે, એટલે મિથાઇલ અને ફિનાઇલ બે સમૂહ છે। તો હવે આ ઓએચની સાપેક્ષે આ કેવો છે? તો કે સીન પોઝિશનમાં છે, તો શું લખાય? સીન ફિનાઇલ મિથાઇલ કિટોન, સીન ફિનાઇલ પછી મિથાઇલ એમને એમ લખી દેવાનું કિટોક્સાઇન, બરાબર? હવે જો એન્ટી પ્રમાણે નામ લખવું હોય આનું જ, તો એન્ટીમાં કોણ છે? CH3 ઓએચ સમૂહની, તો એન્ટી મિથાઇલ, એન્ટી મિથાઇલ ફિનાઇલ કિટોક્સાઇન। હવે મિત્રો આનું નામ લખીએ આપણે નક્કી કરીએ, તો અહીં પણ મિથાઇલ ને ફિનાઇલ સમૂહ છે, તો ઓએચ સમૂહની સીન પોઝિશનમાં કયું છે? મિથાઇલ સમૂહ, તો સીન મિથાઇલ ફિનાઇલ કિટોક્સાઇન। મિત્રો એ જ પ્રમાણે એન્ટી પોઝિશનમાં કોણ છે? ફિનાઇલ, તો એન્ટી ફિનાઇલ મિથાઇલ કિટોક્સાઇન। તો આમ કિટોક્સાઇનનું નામકરણ જે છે એ બહુ જ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે। તો અહીંયા આલ્ડોક્સાઇન અને કિટોક્સાઇન કે જે બંને સી ડબલ બોન્ડ એન ધરાવે છે એના આપણે એની ભૌમિતિક સમઘટકતા વિશે વાત કરી। મિત્રો હવે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે જો એન ડબલ બોન્ડ એન, આપણે સી ડબલ બોન્ડ સીની આલ્કિનની વાત કરી, પછી કિટોક્સાઇન અને આલ્ડોક્સાઇન બંને જેમાં સી ડબલ બોન્ડ એન છે, અને હવે ત્રીજું ઉદાહરણ લઈએ છીએ કે જેમાં એન ડબલ બોન્ડ એન। મિત્રો એન ડબલ બોન્ડ એન શામાં હોય? તો એઝો સંયોજનોમાં હોય છે, એઝો કમ્પાઉન્ડની અંદર। તો એઝો કમ્પાઉન્ડ જે છે એન ડબલ બોન્ડ એન ધરાવે છે। મિત્રો એન જ્યારે હોય એની સાથે દ્વિબંધ ત્યારે હંમેશા એની જોડે શું હોય છે? લોન પેર ઇલેક્ટ્રોનની ઓર્બિટલ હોય છે। તો મિત્રો એની બે વેલેન્સી અહીંયા પૂરી થઈ છે અને ત્રીજી બાકી છે, તો એમાં CH3 એન ડબલ બોન્ડ એન CH3। તો મિત્રો આ બે કઈ પોઝિશન છે? તો કે સીન પોઝિશન છે, અને આ બંને જે લોન પેર ઓર્બિટલ જે છે એ પણ એકબીજાને સીન છે। તો અહીંયા આપણે લોન પેરની સાપેક્ષે હંમેશા નામકરણ આપવાનું છે, સીન કે એન્ટી। તો જો બંને લોન પેર દ્વિબંધની એક જ બાજુએ હોય તો એને સીન કહેવું, અને જો બંને લોન પેર એ સામસામેની બાજુએ હોય તો એને એન્ટી કહેવું। તો મિત્રો એઝો કમ્પાઉન્ડમાં બહુ સહેલું છે કે લોન પેરને જ આપણે જોવાની, તો લોન પેર છે ક્યાં? મિત્રો અહીંયા તમે આપણે ત્રણેય જે રિક્વાયરમેન્ટ છે એ પણ ચકાસી જોઈએ। એન ડબલ બોન્ડ એન છે, દ્વિબંધ છે પાઈ બંધ પણ આવેલો છે જેને કારણે ભ્રમણ રિસ્ટ્રિક્ટ થાય છે, એટલે કે અહીંયા રોટેશન રિસ્ટ્રિક્ટેડ છે નંબર 1।
નંબર ટુ શરત જે છે કે દ્વિબંધયુક્ત જે છે પરમાણુ એની સાથે જોડાયેલા બંને સમૂહો જુદા હોવા જોઈએ, અથવા તો અહીંયા શું છે, લોન પેર ઇલેક્ટ્રોન છે એનું કક્ષક છે અને અહીંયા સી હતી, બંને જુદા છે, એવી રીતના અહીં પણ જુદા છે અને પરિણામે બીજી શરતનું પણ પાલન થાય છે. બીજું અહીંયા કે આ બે લોન પેર વચ્ચેનું અંતર અને આ બે લોન પેર વચ્ચેનું અંતર જુદું જુદું છે, એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય. ત્રીજી શરતનું પણ પાલન, અવકાશી અંતર જુદું જુદું છે. મિત્રો, ઘણી વખતે વ્યવહારમાં લોન પેર દોરવામાં નથી આવતી, એટલે એના બદલે સી એ થ્રી એન ડબલ બોન્ડ એન સી એ થ્રી આ રીતે પણ લખેલું તો આને સીન કહેવાય, અને જો આ રીતે લખેલું હોય તો આને એન્ટી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જો સી એ થ્રીને બદલે અહીંયા શું હોય, બંને ફિનાઇલ સમૂહો હોય તો પણ આપણે જોવાનું માત્ર શું છે તો કે આ જે લોન પેર કક્ષક જે છે એ ઓર્બિટલ એ જો દ્વિબંધની એક જ બાજુ હોય તો એને સીન કહેવાનું અને ઓપોઝિટ સાઈડ હોય તો એને એન્ટી કહેવાનું. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે બધા જે દ્વિબંધ છે, ખાસ કરીને કાર્બન કાર્બન દ્વિબંધ, ત્યારબાદ કાર્બન નાઇટ્રોજન દ્વિબંધ અને કાર્બન એ નાઇટ્રોજન નાઇટ્રોજન દ્વિબંધ, એટલે આલ્કિન સંયોજનોમાં એક દ્વિબંધ હોય ત્યારે, બે હોય ત્યારે એના નામકરણ કેવી રીતે, તો મોસ્ટ ઓફ ઇઝેડ નામકરણ કરવામાં આવે છે. એના રૂલ્સ કેવી રીતે નામકરણના એ પણ આપણે જોયા, એના ઉદાહરણો સાથે આપણે સમજવા પ્રયત્ન કર્યો. મિત્રો, ત્યારબાદ આપણે સી ડબલ બોન્ડ એન જે આલ્ડોક્સાઇમ અને કિટોક્સાઇમ છે એના સ્ટીરિયોકેમિસ્ટ્રી વિશે, એટલે ભૌમિતિક સમઘટકતા વિશે પણ વાત કરી, અને ત્રીજું એઝો સંયોજનમાં એન ડબલ બોન્ડ એનમાં પણ કેવી રીતે ભૌમિતિક સમઘટકતા ઉત્પન્ન થાય છે એની વાત કરી, અને ખાસ અગત્યની બાબત જે તમારે યાદ રાખવાની છે કે જે હવે પછીના ચેપ્ટરમાં પણ આપણને બહુ જ મદદરૂપ થવાની છે, એ છે મિત્રો ત્રણ શરતો આપણી, તો કે ભ્રમણ રિસ્ટ્રિક્ટેડ અવરોધવાળું હોવું જોઈએ, નંબર વન ભૌમિતિક સમઘટકતા માટે. બીજું શું હોવું જોઈએ મિત્રો, તો બંને સમૂહો જે જોડાયેલા છે એ કેવા હોવા જોઈએ, ડિફરન્ટ હોવા જોઈએ, જુદા જુદા હોવા જોઈએ, અને ત્રીજું અવકાશીય અંતર એ પણ જુદું જુદું હોવું જોઈએ. તો આ ત્રણેય શરતોનું પાલન કરે એ ભૌમિતિક સમઘટકો આપે. મિત્રો, આજે આપણે દ્વિબંધ પૂરતી વાત કરી છે, પણ આપણે જાણીએ છીએ કે ભૌમિતિક સમઘટકતા માત્ર દ્વિબંધયુક્ત સંયોજનોમાં નથી હોતી, પણ ચક્રીય સંયોજનોમાં પણ હોય છે. તો ચક્રીય સંયોજનોમાં, સાયક્લિક સંયોજનોમાં કેવી રીતે ભૌમિતિક સમઘટકતા આવે છે, એનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે, એ પણ બહુ રસપ્રદ બાબત છે જેનો આપણે અભ્યાસ કરીશું. આવતી વખતે મળીએ, ત્યાં સુધી રજા આપશો. મિત્રો, જો પિલવઈ કોલેજ આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સત્વરે કરી લો. આવનાર સમયમાં આપણે ઘણા બધા રસપ્રદ વિષયો સાથે મળવાના છીએ. ફરી મળીશું. આભાર. નમસ્કાર.